હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું એ અવનવી સ્લાઇડ દ્વારા નવું નવું જ્ઞાન વિશે, જેની અંદર સૌથી પહેલી વાત કરીએ ઓઠાનો મેળો. તો ઓઠા વિશે વિસ્તૃત વાત કરીએ તો ઓઠાનો મેળો અમદાવાદના ધોળકા તાલુકાની અંદર ભરાય છે અને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે એવું પણ કહેવાય. ધોળકા તાલુકાનો ઓઠા ગામ છે ત્યાં આ મેળો ભરાય છે. ઓઠા એ ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે એ ઓઠા જે ગામ આવેલું છે. ઓઠાની અંદર સાત નદીઓનો સંગમ થાય છે અને એમ પણ કહેવાય કે ઓઠાની અંદર સાત નદીઓના પાણીનો પણ સંગમ થાય, બંને રીતે વાક્ય હોઈ શકે. એની અંદર પ્રશ્ન એમ પૂછાય છે કે સાત નદીઓની અંદર કઈ નદીના પાણીનો સંગમ થતો નથી? તો સૌથી પહેલાં સાત નદીઓ વિશે આપણે વાત કરીએ તો એને યાદ રાખવાની એક સ્ટ્રીક છે, જે બાજુમાં લખીએ તો હા માસા મેવા ખાશી. તો હા એટલે હાથમતી, મા એટલે માજમ, સા એટલે સાબરમતી, મે એટલે મેશવો, વા એટલે વાત્રક, ખા એટલે ખારી અને શે એટલે શેઢી. આ સાત નદીઓના પાણીનો સંગમ આ ઓઠા સ્થળે થાય છે અને ઓઠાના મેળાની અંદર પશુઓની લેવેચ પણ થાય, જેની અંદર મોટે ભાગે એ ગધેડાની લેવેચ થાય છે. એટલે આ મેળો ખૂબ જ અગત્યનો બની રહે છે. અને સમય વિશે વાત કરીએ તો કાર્તિકી અગિયારસથી શરૂ કરીને કાર્તિકી પૂનમ સુધી આ મેળો એ ઓઠાની અંદર અમદાવાદના ધોળકા તાલુકાની અંદર એ ભરાય છે. મિત્રો, વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો જો પસંદ આવતો હોય તો એક એક લાઇક અને એક્ટિવ ઓનલાઈનને સબસ્ક્રાઇબ કરી લેશું. શરૂઆત કરીએ બીજી સ્લાઇડ વિશે. ભારતની અંદર ઘણા બધા મંદિરો એ બંધાવવામાં આવ્યા અને એ મંદિરોની અંદર હરેક મંદિર બનાવવાની શૈલી કે પદ્ધતિ અલગ અલગ જોવા મળે છે. એની અંદર વાત કરીએ જો જે ખાસ અગત્યના મંદિરો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા, તેમાં મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાંય બંધાયું હતું, જે ઈરાની શૈલીની અંદર બંધાયેલું છે. સોમનાથ મંદિર સોલંકી શૈલી અથવા ચાલુક્ય શૈલીમાં બંધાયેલું છે, બંને કહેવાય છે. સોલંકી શૈલી પણ કહેવાય અને ચાલુક્ય શૈલી પણ કહેવાય. બૃહદેશ્વર મંદિર રાજરાજ પ્રથમ નામનો રાજા હતો એણે બંધાયેલું મંદિર છે, જેણે દ્રવિડ શૈલીની અંદર આ બૃહદેશ્વર મંદિર બંધાયું હતું. હુમાયુનો મકબરો હુમાયુની પત્ની છે એણે બંધાયો હતો હુમાયુની યાદમાં અને ઈરાની શૈલીની અંદર એ બંધાયો હતો. આગ્રાનો કિલ્લો હિન્દુ અને ઈરાની બંને શૈલીની અંદર બંધાયેલો છે આગ્રાનો કિલ્લો. કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓરિસ્સા રાજ્યની અંદર આવેલું છે, જેને બ્લેક પેગોડા પણ કહેવાય, જે કલિંગ શૈલીની અંદર બંધાયેલું આ મહત્વનું આ કોણાર્કનું સૂર્ય મંદિર છે. પછી વિશે પછીની સ્લાઇડમાં વાત કરીએ તો કર્કવૃત વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. કર્કવૃત ભારતની અંદર આઠ રાજ્યમાંથી પસાર થાય છે. અહીંયા પણ એ જ રીતે પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? તો જેને યાદ રાખવાની એક રીત છે, મમ્મી પણ ગુજરાતી છે, એમાં મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ, અણ છે એ સાયલેન્ટ વર્ડ રાખવાનો છે, ગુ એટલે ગુજરાતી, છ એટલે ઝારખંડ, રા એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા, છે એટલે છત્તીસગઢ. આમ આઠ રાજ્યમાંથી એ કર્કવૃત એ પસાર થાય છે. તો ફરી એક વખત વાત કરી દઈએ, મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ, આ આઠ રાજ્યમાંથી એ કર્કવૃત પસાર થાય. ગુજરાતમાંથી પણ કર્કવૃત પસાર થાય તો એ છ જિલ્લામાંથી પસાર થાય, જેને પણ એક યાદ રાખવાની એક રીત છે, એ છે અસાગમ પાક. તો એમાં અ એટલે અરવલ્લી, સા એટલે સાબરકાંઠા, ગા એટલે ગાંધીનગર, મ એટલે મહેસાણા, પા એટલે પાટણ અને ક એટલે કચ્છ. આ છ જિલ્લામાંથી એ કર્કવૃત પસાર થાય છે ગુજરાતમાં. થોડું નવું વિશેષ જાણીએ તો કર્કવૃત ભારતની અંદર મધ્યપ્રદેશમાં સૌથી વધારે લંબાઈ ધરાવે છે અને એ જ રીતે સૌથી ઓછી લંબાઈ એ રાજસ્થાન રાજ્યની અંદર ધરાવે છે. કર્કવૃતથી સૌથી વધુ નજીક કોઈ રાજધાની હોય
તો ઝારખંડની રાજધાની છે રાંચી, જે ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે કર્કવૃતથી સૌથી નજીકની રાજધાની કઈ, તો રાંચી ઝારખંડની રાજધાની છે. કર્કવૃતને બે વાર ઓળંગતી નદી એ મહી નદી પસાર થાય છે, અને કર્કવૃત ભારતની અંદર મધ્યમાં અને ગુજરાતની ઉત્તરેથી એ પસાર થાય. ગુજરાતની અંદર વાત કરીએ તો કર્કવૃત સાબરકાંઠાનું હિંમતનગર અને પ્રાંતિજ આ શહેરની મધ્યમાંથી એ નીકળે છે અથવા તો પસાર થાય છે. હવે અમુક અગત્યના પ્રશ્નો પણ સાથે વાત કરીએ જે ખાસ અગત્યના હોઈ શકે. રાઠવા આદિવાસીઓની ચિત્રકલાની કઈ ભેટ છે, તો પિઠોરાના ચિત્રો એ રાઠવા આદિવાસીઓએ આપેલા છે. કોંકણી આદિવાસીઓની ચિત્રકલાની કઈ ભેટ છે, તો પસલીના ચિત્રો એ કોંકણી આદિવાસીઓ એ ભીત ચિત્રો દોરે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા આદિવાસીઓ દેવને શું ચડાવે છે, તો માટીના ઘોડા બનાવે અને એ પછી પોતાના દેવને એ ચડાવે છે. કયા કાયદાથી દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, તો ડાવરી પ્રોહિબિશન એક્ટ અનુસંધાન દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતની અંદર સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું, કવિ નર્મદે, જે ખાસ ગુજરાતી સાહિત્યકાર છે. મારી હકીકત એમની મહત્વપૂર્ણ એ આત્મકથા અને પ્રથમ આત્મકથા પણ ખરી, એ ખૂબ જાણીતી છે. સેન્સન્સ એટલે શું, ભારતમાં દર 10 વર્ષે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેને સેન્સન્સ કહેવામાં આવે છે. અને હવે પછી 2021ની અંદર જે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. પછીની સ્લાઇડની અંદર વાત કરીએ, ભારતના બંધારણની અંદર કયા કયા દેશોની કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો લેવામાં આવી છે, ટૂંકમાં વાત કરીએ તો સંસદીય પ્રણાલી બ્રિટનમાંથી લેવામાં આવી છે. સંસદીય વિશેષાધિકારની પ્રણાલી છે એ પણ બ્રિટન, તો બ્રિટનમાંથી આ બે, સંસદીય પ્રણાલી અને સંસદીય વિશેષાધિકારની પ્રણાલી એ લેવામાં આવી. સંસદ, વિધાનસભા, વિધાન પરિષદની પ્રક્રિયા એ બ્રિટનમાંથી લેવામાં આવી છે. મૂળભૂત અધિકારો, જે આપણને અધિકારો પ્રાપ્ત થયેલા છે એ અમેરિકા દેશમાંથી લેવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને એમની સત્તાઓ એ પણ અમેરિકામાંથી, અને ઉપરાષ્ટ્રપતિનું પદ, આ 3 મુખ્ય બાબતો છે જે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. રાજ્ય વ્યવસ્થા એ કેનેડા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 જે ઘડવામાં આવ્યો હતો એમાંથી લેવામાં આવી છે. કટોકટીની જોગવાઈઓ જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે કયા દેશમાંથી લેવામાં આવી છે, તો જર્મનીમાંથી, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના અનુસંધાન ભારતના બંધારણની અંદર કટોકટીની જોગવાઈ પણ કરેલી છે. રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડ, ઘણી બધી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયેલો કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા, તો આયર્લેન્ડ જે દેશમાંથી લેવામાં આવ્યા છે. નાગરિકોની મૂળભૂત ફરજો એ સોવિયત સંઘમાંથી લેવામાં આવ્યા છે. પ્રજાસત્તાક એ ફ્રાન્સમાંથી લેવામાં આવ્યું છે, અને સંયુક્ત યાદી એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવે છે. તો આટલી ટૂંકમાં વાત કરી કે વિશ્વના જે બંધારણ જે દેશોના છે એમાંથી અમુક અમુક જે બાબતો ભારતીય બંધારણમાં પણ લેવામાં આવે છે. ગુજરાતની અંદર જે સાહિત્ય પરિષદ છે, ગુજરાત સાહિત્ય પરિષદ, એના વિશે વાત કરીએ તો એની સ્થાપના 1905ની અંદર થઈ હતી. એનું મુખપત્ર જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, તો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરબ, જે 1960થી એ શરૂ કરવામાં આવ્યું છે. અને ભાષા વિમર્શ નામનું જે ત્રિમાસિક છે, એટલે કે દર 3 મહિને એ બહાર પડે છે ભાષા વિમર્શ. એના હાલના પ્રમુખ વિશે વાત કરીએ તો સીતાંશુ યશચંદ્ર હાલના એ પ્રમુખ છે. ગુજરાતમાં સાહિત્યની આબોહવા પ્રગટાવવા માટે ગુજરાતના સંસ્કાર એ પુરુષ રણજીતભાઈ વાવાભાઈ મહેતાના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી આ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી, તો રણજીતરામ વાવાભાઈ મહેતા. મિત્રો, પૂરું નામ ખાસ યાદ રાખશો, રણજીતરામ વાવાભાઈ મહેતા. 1905ની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠી
એના પ્રથમ પ્રમુખ હતા. એટલે પ્રશ્ન બીજો અહીંથી અગત્યનો ઉદ્ભવે કે 1905ની અંદર જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એના પ્રથમ પ્રમુખ કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી. 1920થી રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવે પણ સેવા આપી હતી. 1920ની અંદર આ પરિષદને એક અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર પણ રહ્યા હતા. 1928થી 1995 સુધી કનૈયાલાલ મુનશી, જે ખાસ આપણા ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતના ભારતના બંધારણમાં પણ ખાસ મહત્ત્વનું યોગદાન એવા કનૈયાલાલ મુનશીએ પણ સુકાન સંભાળ્યું હતું. અમદાવાદની અંદર ઈસવીસન 1937ની અંદર યોજાયેલી 12મી પરિષદની અંદર મહાત્મા ગાંધી પણ એના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા. ગ્રંથવિહાર એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તક વેચાણ કેન્દ્રનું નવું નામ છે. ગ્રંથવિહાર પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન નિરંજન ભગત, જે ગુજરાતી સાહિત્યકાર છે, એમણે 2013ની અંદર પણ કર્યું હતું. અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર 2 વર્ષે 60 જેટલા પારિતોષિક પણ અર્પણ કરવામાં આવે. અને ગુજરાતી સાહિત્ય પરિષદ આ સંસ્થા એ અમદાવાદ ખાતે આવેલી છે. તો મિત્રો, બધી જ સ્લાઇડોની અવનવું જ્ઞાન વિશે આપણે વાત કરી. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો છે? જો જરૂરથી તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, એક્ટિવ ઓનલાઈનને શેર કરો, અને ચેનલ હજી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય એને સબસ્ક્રાઈબ કરી લેશું. જોતા રહો મિત્રો એક્ટિવ ઓનલાઈન.